આરડી સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરની સ્થળ બદલવાના બદલે એ જ જગ્યાએ બનાવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં. મુંદ્રા મધ્યે આરડી સ્કૂલની બાઉન્ડરીની બાજુમાં પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર ઊભું કરાયું હતું, જે સંદર્ભે પીજીવીસીએલને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે કે આ સ્કૂલમાં 1970 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સ્કૂલની દિવાલને અડીને શાળાના ટોયલેટ બનાવેલ છે. રિસેસ સમયે આ દિવાલ પાસે એકસાથે 100 થી 150 વિદ્યાર્થીઓ ઊભા રહેતા હોય છે. જો કોઈ અઘટિત ઘટના બને તો જાનહાનિ થવાની શક્યતા છે, જેથી પીજીવીસીએલના અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી કે આ ટ્રાન્સફોર્મર સામેના ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવે, નહીં તો ભવિષ્યમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે, તેવું સ્કૂલની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર દ્વારા જણાવાયું હતું. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11, ગુજરાત, મુંદ્રા, કચ્છ. નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્ર સામજીભાઈ જેસર. હું હાલે આપ જોઈ રહ્યા છો પાછળ જે સંસ્થા છે, સેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ, એની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આપના માધ્યમ દ્વારા મારે પીજીવીસીએલના અધિકારીઓને એક મેસેજ પહોંચાડવો છે, નગરપાલિકાના પદાધિકારીઓ પાસે એક મેસેજ પહોંચાડવો છે કે આ સંસ્થામાં 1970 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 460 જેટલી દીકરીઓ સિક્કિમ માધ્યમિકમાં, સિક્કિમ કન્યા વિદ્યાલયમાં 925 જેટલા સ્ટુડન્ટ 1 થી 8 ધોરણમાં, 425 જેટલા સ્ટુડન્ટ અમારે આરડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અને પાછળ પીટીસી કોલેજમાં 60 દીકરીઓ અભ્યાસ કરે. આ રીતે 1970 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે. ભૂતકાળમાં આપ જોઈ રહ્યા છો આ ટ્રાન્સફોર્મર જે છે, એ ટ્રાન્સફોર્મરમાં લોખંડના પોલના હિસાબે 2 જીવતી ગાયો વરસાદના મોસમ દરમિયાન મરી ગઈ હતી. એના પછી મારા કાર્યકાળ દરમિયાન મેં ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જ્યારે જવાબદારી આવી ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ બનાવી આપી હતી. એ કમ્પાઉન્ડ વોલ અત્યારે ધસી પડી છે, કે ધસી નાખવામાં આવી છે. એના બાદ અમારી સંસ્થા દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને અમે લેખિત જાણ કરી હતી કે આ ટ્રાન્સફોર્મર અન્ય ખસેડો તો ગ્રાઉન્ડ માટેની જગ્યા આપ જોઈ રહ્યા છો, અહીંયાથી માત્ર 100 ફૂટનું ગ્રાઉન્ડ છે. આ 100 ફૂટના ગ્રાઉન્ડમાં કોઈને પણ નડતરૂપ થાય નહીં એ રીતે પણ ટ્રાન્સફોર્મર લગાડી શકો છો. તેમ છતાં પીજીવીસીએલના અધિકારીને મારી નમ્ર વિનંતી છે કે મારા પાસે 1970 જેટલા દીકરા દીકરીઓ આ મુંદ્રા તેમજ તાલુકાના અભ્યાસ કરે છે. ભૂતકાળમાં આપ જોઈ રહ્યા છો અહીંયા જે કેબલ લાગ્યું છે એના પહેલાં જીવતો વાયર જ્યારે તૂટ્યો હતો ત્યારે મારી સ્કૂલના પ્રાથમિક ધોરણના 2 વિદ્યાર્થીઓ માંડ માંડ બચ્યા હતા. ત્યારબાદ ઉપર મેં રજૂઆત કરી અને અહીંયા આપ જોઈ રહ્યા છો એ કેબલ લગાવવામાં આવ્યા છે. આટલી તકેદારી રાખવા છતાં પણ પીજીવીસીએલને લેખિત એમાં ઇન્ટિમેશન આપેલું છે કે આને આ જો આ જ સ્થળે આપ જુઓ છો અત્યારે નવી ટ્રાન્સફોર્મર માટે જે જગ્યાએ થાંભલા ખોડવામાં આવ્યા છે એ થાંભલામાં જો ટ્રાન્સફોર્મર ખોડવામાં આવશે તો એની પાછળ જ અમારે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના બાથરૂમો છે. રિસેસ દરમિયાન એકસાથે 100 છોકરાઓ લાઇનમાં હોય છે. ટ્રાન્સફોર્મરમાં કાંઈ પણ એવી ક્ષતિ ઊભી થાય અને જો કોઈ જાનહાનિની થશે તો એ જવાબદારી પીજીવીસીએલના અધિકારીઓની રહેશે એવું અમે અમારી સંસ્થા તરફથી લેખિત આપ્યું. છતાં મારી 3 દિવસની મુંદ્રાની ગેરહાજરી દરમિયાન બીજા 4 થાંભલા ખોડી નાખવામાં આવ્યા છે. આજે મેં એમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ માંડવી તલાટી સાહેબને પણ જાણ કરી છે. તે ઉપરાંત એસી સાહેબ માન્ય શ્રી ગરવા સાહેબને પણ આ અંગે ટેલિફોનિક જાણ કરી છે કે અમારી વિનંતી છે કે ભાઈ આ કોઈ અહીંયા કોઈને ડિસ્ટર્બ થતું નથી તો ગ્રાઉન્ડમાં ટ્રાન્સફોર્મર લગાડો, જો નહીં લગાડવામાં આવે. અને બાકી વાત રહી કે આ મને પણ ખબર છે કે મારા માટે ઇન્ડિવિઝ્યુઅલ ધર્મેન્દ્ર જેસર છે પ્રમુખ, એટલે મને ઇન્ડિવિઝ્યુઅલ હેરેસમેન્ટ, મને આ રાજકીય કિનાખોરીથી એક જાતનું હેરેસમેન્ટ કરવામાં આવે છે. પણ તેમ છતાં પણ આપના માધ્યમથી આજે આ મેસેજ હું મારા તમામે તમામ વિદ્યાર્થીઓના વાલીઓના જે અમારી પાસે ગ્રુપ છે, એટલે 1970 વિદ્યાર્થીઓ એટલે એના ડબલ કરો માં ને બાપ, એટલા ગ્રુપમાં હું આ વિડીયો વાયરલ કરીશ. ને આવતા દિવસોમાં જો આ મેસેજ ઉપરાંત પણ અહીંયા ટ્રાન્સફોર્મર લગાડવામાં આવશે તો હું વાલીઓની જાગૃતતા સાથે આપને કચેરી ઉપર મોરચો લઈ આવીશ અને અહીંયા તો લગાડવા નહીં જ આપીએ. તેમ છતાં પણ આ આક્રોશ સાથે અને એક વિનંતી સાથે આપ સૌને જાણ કરું છું કે મહેરબાની કરી આ રાજકીય દાવમાં આપ ન ફસાવ અને ગમે એ રીતે અહીંયાથી જે કંઈ ગ્રાઉન્ડમાં ખસેડવાની ગતિવિધિઓ છે એ ગતિવિધિ જરાક તેજ કરો. માન્ય મોદી સાહેબ જે કંઈ પીજીવીસીએલના વડા છે એમને મેં જાણ કરી તો એમને મને એમ વાત કરી કે અહીંયાથી ગ્રાઉન્ડમાં જશે તો ગામ માટે સિટીમાં લો વોલ્ટેજનો પ્રોબ્લેમ થશે. તો સાહેબ શ્રી મારી આપને વિનંતી છે કે હું એડવોકેટ છું, મને ખબર છે કે ક્રાઇમની કઈ કલમથી કોને કઈ સજા આપણે અપાવી શકતા હોય છે. તો તમે તો અભ્યાસુ છો, અધિક્ષક તમે છો, ઇલેક્ટ્રિક ઇન્જિનિયર આપ થયા છો, તો આનો સોલ્યુશન તમારા માટે તમારા પાસે હોવો જોઈએ. તો એનો સોલ્યુશન પોઝિટિવલી કાઢી અને અન્યથા અહીંયા
ट्रांसफॉर्मर न लगाड़वामां आवे अने त्यां ग्राउंडमां लगाड़वामां आवे अथवा तो बीजी कोई सेफ जग्याए लगाड़ो जेना कारणे कोई पब्लिक ने पण डिस्टर्ब न थाय एवी मारी बे हाथ जोड़ीने विनंती छे। भारत माता की जय। जय जय गरवी गुजरात।